नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केंद्र में आपनों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण बेनी अंदर पाठ नंबर 3 आटला बदा रमकड़ा पाठ विषे आप भणीशू। अँ जो एक गीत आपेलू है, टररर ढम 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 करो रमकड़ा कूच कदम, हाथी भाई चाले आगर पाछर ऊंट सवारी, खड़ाक खड़बड़ घोड़ो दौड़े नेसी छटा अमारी। चलो सैनिको कदम कदम करो रमकड़ा कूच कदम, टररर टररर ढम 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 करो रमकड़ा कूच कदम। शू कहे छे के रमकड़ा तमे आगर जाओ, हाथीबाई जेम आगर चाले छे पाछळ ऊंटनी सवारी छे અને ખળબળ ખળબળ ઘોડાનો અવાજ આવે છે, તેવી રીતે સૈનિકો તમે પણ કદમથી કદમ મિલાવીને રમકડાઓની જેમ તમે પણ આગળ ચાલો। અહીંયા જુઓ, તમે જે રમકડાથી રમ્યા હો તેમાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકની અંદર અહીંયા રમકડા આપેલા છે, બરોબર? તો આ રમકડાની અંદર તમારે તમે જે રમકડાઓથી રમ્યા હો એ રમકડાની અંદર તમારે રંગ પૂરવાનો છે, બરોબર ને? હવે આપણે આગળ જોઈએ, અહીંયા જુઓ રમકડાવાળા રૂપેશ કાકા અહીં એક વાર્તા આપેલી છે, આપણે તે વાંચીશું। એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે। રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા, પછી તેમને ક્યાંક ગમતું નહોતું। રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડાં હતા। રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડાં ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું। શું કર્યું એમને? એક રૂમની અંદર ઘણા બધા રમકડાં ગોઠવ્યા અને એ રૂમને નામ આપ્યું ટોય હાઉસ, કે જેથી બાળકો ત્યાં આવીને રમી શકે। ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી। આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા ઉપર લખ્યું, એક રમકડું આપી જાઓ અને એક બે લઈ જાઓ અને બે લઈ જાઓ। શું કહેતા? એક રમકડું આપી જવાનું અને બે રમકડા લઈ જવાના। એમને ત્યાં બોર્ડ ઉપર એવું લખી દીધેલું કે જેથી કરીને બાળકો ઘરે રમકડા લઈ જાય નહીં। અક્ષય અને શ્રીકાંત બે પાક્કા ભાઈબંધ। કોણ હતા? અક્ષય અને શ્રીકાંત। અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ ગમી ગયું, તે ત્યાં ઘણીવાર રમવા જાય, પણ શ્રીકાંત તેની સાથે ન આવે। એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે। અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો। શું કર્યું એને? અક્ષયે જે એની જોડે જે વિમાન હતું એ રૂપેશ કાકાને એને આપી દીધું અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું। કારણ કાકાએ કીધું હતું ને કે બે લઈ જવાના અને એક મૂકી જવાનું, તો અક્ષયે એનું જેસીબી આપી દીધું અને વાંદરું અને જેસીબી અને વાંદરું લઈ આવ્યો અને એનું વિમાન એમને આપી દીધું। અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું। શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે, એટલે એને તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી। શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે। શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે ભરાય, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે। અક્ષયને પણ આ જોઈ ખૂબ મજા આવી। તેણે શ્રીકાંતને કહ્યું, તું એકવાર મારી સાથે ચાલ। રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે,
શ્રીકાંત ને ટોય હાઉસ જવાનું બહુ મન થયું. એને એક રમકડું રમ્યું ઘરે આવેલું, તો એને થયું કે ના, મારે પણ હવે ટોય હાઉસ રમકડા રમવા માટે જવું પડે, તો એને પણ મન થયું. એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાના મોબાઈલ ત્યાં આપીને તે ગળથોલિયા મારતું ગલુડિયું અને વાતો કરતો પોપટ લાવ્યો. એને શું કર્યું, જે પોતે મોબાઈલ રમતો હતો એ એને ત્યાં મૂકી દીધો અને ત્યાંથી શું લાવ્યો, ગળથોલિયા મારતું ગલુડિયું, એટલે કે ગલુડિયું લાવ્યો રમકડું અને એક બોલતો પોપટ લાવ્યો. એક રવિવારે શ્રીકાંત, અક્ષય અને અક્ષયની બેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે. ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા. ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીંછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા. રૂપેશ કાકાના ઘરમાં બધી જ પ્રકારના રમકડા હતા, જેના કારણે બાળકોને રમવાની મજા આવે. રૂચાએ તો શિક્ષક બનીને બધાએ રમકડાને ભણવા બેસાડી દીધા. બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું. રૂચાબેન જેવું બોલે એવું એ બોલે. પોતાના ચારા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું. બોલો અક્ષયે સાપ સીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી. બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી, ત્યાં એ કબૂતર તો ઉડી ગયું. એને એમ કે રમકડાનું હશે. બધા હસી પડ્યા, રૂચા પણ ખૂબ હસી. એ ભણાવતી હતી એટલામાં એને બારી પાસે એક કબૂતર દેખાયું, તો કબૂતર લેવા માટે એ દોડી. પરંતુ એ કબૂતર કેવું હતું, અસલી હતું, નકલી રમકડું હતું નહીં. એટલે જેવું એ લેવા ગઈ એવું પેલું કબૂતર ઉડી ગયું. તો બાળકો, આ સરસ મજાની વાર્તા છે. તમારે આ વાર્તા વાંચવાની અને એમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો હું તમને થોડા પ્રશ્નો પૂછું. ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? તો મેં તમને હમણાં જ કીધું કે ટોય હાઉસની અંદર કેવા કેવા રમકડા હતા. તો ટોય હાઉસમાં ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા હતા. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો આપણે પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે ભાઈ, કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા. બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો? તો બોલતું વાંદરું જોઈને મોબાઈલ કોણે મૂકી દીધો? તો શ્રીકાંતે. અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? તો અક્ષયે કયું મૂક્યું હતું? તો અક્ષયે તેની પાસે રહેલું વિમાન શું મૂકી દીધું? તેની પાસે રહેલું વિમાન ટોય હાઉસમાં મૂકી દીધું. ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો? તો તમારી જોડે જે રમકડું હોય એમાંથી તમારે કયું રમકડું મૂકવા માટે આપવું છે એ તમારે અહીંયા લખવાનું છે. તમે કોને કોને રમકડા રમવા આપો છો? તો તમે કોને કોને આપો છો? ભાઈ, હું તો નાની હતી તો મારી બહેનપણીઓને રમકડા રમવા આપતી હતી. તો તમે તમારા કયા કયા ભાઈબંધોને તમે રમકડા રમવા આપો છો તમારે અહીંયા લખવાનું છે.
તમે તમારા ભાઈબંધને આપો છો, પપ્પાને આપો છો, મમ્મીને આપો છો, તમારે અહીંયા લખવાનું. તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી કયું રમકડું લેવું ગમશે ભાઈ? તો મને તો બોલતો પોપટ લેવો ગમશે. તમને જે ગમે એ તમારે અહીંયા લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આટલું. આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે, કારણ કે પરીક્ષામાં આપણે પૂછાય છે. તો થેન્ક યુ.